ખેતીમાં કશું મળતું નથી અને ખેતી કરવી દિન પ્રતિદિન મુશ્કેલ થઈ રહી છે। તેમ નિરાશાજનક વાતોમાંથી પણ માર્ગ કાઢીને કંઈક અનોખું કરી બતાવવાવાળા ખેડૂતો છે। ત્યારે વાતની સાચી કરી બતાવવાવાળા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કુંજળ કંપાના એક ખેડૂતે આમળાની સફળ ખેતી કરીને સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે અને અન્યોને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 16 વીઘામાં વાવ્યા છે આમળા બાયડના કુંજળ કંપાના 63 વર્ષીય ખેડૂત બળવંતભાઈ પટેલે કરેલી આમળાની ખેતી જોવા આજે દૂર દૂરથી ધરતી ખાતર જંતુનાશક દવાઓ મજૂરી બિયારણ પાછળ કરેલા ખર્ચ નો સરવાળો માંડીએ તો કશું જ મળતું નથી। એમના આમળાનું વાવેતર જોઈને આજુબાજુમાં લગભગ અંદાજે 300-400 વીઘા જેવું વાવેતર થયું છે આમળાનું। આમળાની એમની ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે, એમને ટોટલ ઓર્ગેનિક ઉપર છે અત્યારે ટોટલ, ને ફળની સાઇઝ ક્વોલિટી બધી સારામાં સારી છે એમને, ને દર વર્ષે સારામાં સારું પ્રોડક્શન મળે છે। દર વર્ષે લગભગ એમને 30-32 લાખ રૂપિયા સુધીનું પ્રોડક્શન આવે છે। એ જોઈને આ સાલ સારામાં સારું નવું વાવેતર બી થયું છે અને 301 વીઘા ઉપરનું વાવેતર અમારા ગામની આજુબાજુમાં નવું થયું છે, હજુ નવું થઈ રહ્યું છે ને બધા ઘણા ખેડૂતો વિચારી રહ્યા છે એના માટે। આમળાની ખેતીના સેમિનારમાંથી મળી પ્રેરણા, વર્ષ 2005માં કેન્દ્રની રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં આમળાની ખેતી વિશે એક સેમિનારમાં હાજરી આપી હતી। ત્યારની ઘડી અને આજનો એક દિવસ, તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી। આજે તેમના ખેતરમાં આમળાના 1000 ઝાડ ઊભા છે। ફળનું વાવેતર કર્યું છે અને આ જામ ફળ અત્યારે બાર ફૂલ આ વર્ષે આવશે, 2% આ વર્ષે ચાલુ થશે, પણ તો આ ક્વોલિટીના અનુસંધાનમાં અત્યારે વેપારીઓ મારી જોડે ખેડૂતનો અમારો ભાવ 80 રૂપિયા કિલો આજની તારીખમાં કોન્ટ્રાક્ટ કરવા માટે વેપારી તૈયાર છે કે જે કોઈ પ્રોડક્શન થાય તમારું જામફળનું। તો મેં 650 ઝાડ મેં જામફળના વાયા છે અંબિકા ડાયમંડના, તો આજે જામફળનું એક છોડે 20 કિલોનું ઉત્પાદન મળે 80 રૂપિયા તો હાલ મારી જોડે કોન્ટ્રાક્ટ કરવા તૈયાર છે, તો 1600 રૂપિયાનું ઝાડ થાય મારું, એટલે લગભગ 8-10 લાખની બીજી વધારાની આવક મારી આ જમીનમાંથી થશે 8 એકરની અંદરથી। વર્ષે 35 લાખની આવક વર્ષે વધુ ખર્ચ બાદ કરતા આમળાની ખેતીમાંથી તેઓ 35 લાખની આસપાસ આવક મેળવે છે। એક સમયે તેઓ ક્રોપ લોનનું વ્યાજ ભરતા હતા, પરંતુ આજે આમળાની ખેતીએ તેમની સમૃદ્ધિના દ્વાર જ ખોલી નાખ્યા છે। દૂર દૂરથી ખેડૂતો તેમની ખેતી જોવા માટે આવે છે, તેમનું માર્ગદર્શન મેળવે છે। કુંજળ કંપામાં જ તેમને જોઈને અન્ય ખેડૂતોએ 300 વીઘામાં આમળાની ખેતી કરી છે। રાજ્ય સરકારે તેમનું સન્માન પણ કર્યું છે। કુંજળ કંપા ઉપરાંત બાયના સવેલા કંપા, માધવ કંપા, અલવા કંપા વગેરેના ગામોમાં ખેડૂતો પણ આમળાની ખેતી તરફ વળ્યા છે। વર્ષ 2018-19 અને વર્ષ 2021-22માં રાજ્ય સરકારે અનુક્રમે ₹25,000 અને ₹51,000નો ચેક આપી સફળ ખેડૂત તરીકે તેમનું સન્માન કર્યું છે અને અન્ય ખેતી પણ કરે છે। તેઓ આમળાની સાથોસાથ દૂધી, કોળા, ગવાર, મગ, તરબૂજ જેવા પાકોનું તથા તમામ ઉત્પાદન પણ ઇન્ટરક્રોપ થકી કરે છે, તેમાંથી પણ આવક મેળવે છે। પરંપરાગત ખેતીના સ્થાને આમળા જેવા લાંટ છે, બાગાયત પાકોની ખેતી થકી પણ આર્થિક સમૃદ્ધિ તેઓ મેળવી શક્યા છે, તે તેમણે સાબિત કરી બતાવ્યું છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।